Okay, welcome back. We have just discussed services and Android. Now, very similar to services, there are other mechanisms also. If you have learned Java, you have learned Java. If you remember Java, there is concept of threads. Thread is a mechanism by which we can create tasks which is separate from the current task and can run independently from the current task, that is main task or parent task. So Android માં પણ એવું ઘણી બધી વખત થઈ શકે કે ઘણી બધી વખત આપણે કરવાનું થાય કે થતું હોય કે આપણે કોઈ ટાસ્ક ને બેકગ્રાઉન્ડ માં રન કરવું છે. જો કે સર્વિસીસ એના માટે વિકલ્પ છે જ આપણી પાસે, પણ છતાં પણ આપણી પાસે અહીંયા સેકન્ડરી થ્રેડ બનાવવાનો ઓપ્શન છે, એટલે કે કરંટ મેઈન થ્રેડ છે, મેઈન થ્રેડ એના ઉપર કોઈ જાજુ કામ ન આવે. બીકોઝ કે મેઈન થ્રેડ એવો છે કે જો 6 સેકન્ડથી વધારે તમારી એક્ટિવિટી કે તમારી એપ્લિકેશનમાં 6 સેકન્ડથી વધારે ટાઈમ લાગશે, જે ઓન સ્ક્રીન હશે અત્યારે, તો એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ એને કિલ કરી નાખશે. એટલે તમારું કોડિંગ છે, તમારી એપ્લિકેશન, તમારી એક્ટિવિટી છે કેવી હોવી જોઈએ? રિસ્પોન્સિવ અને જાજો સમય ન લાગે એવી. એટલે કે મોટા એવા ટાસ્ક કે જેને વાર લાગે હોય એને તમારે સેકન્ડરી થ્રેડ બનાવીને રન કરાય. તો અહીંયા આપણે એ પાસે એન્ડ્રોઇડમાં બે વિકલ્પ એવા અવેલેબલ છે. એક તો આપણે જે જાવામાં ભણી ગયા યુઝિંગ થ્રેડ્સ એ પણ છે, અને એસિંક ટાસ્ક કરીને એક સ્પેશિયલ ક્લાસ આપેલો છે આપણે એન્ડ્રોઇડમાં, કે જે કોઈ પણ ટાસ્કને સેકન્ડરી થ્રેડમાં રન કરાવવાની સુવિધા આપે છે, અને સાથે સાથે એ સેકન્ડરી થ્રેડ મેઇન થ્રેડ સાથે કમ્યુનિકેટ કરે. મેઇન થ્રેડ એટલે કે જે ઇન્ટરફેસ છે કે જે ક્લાયન્ટને અત્યારે દેખાય છે આપણી સ્ક્રીન, આપણી એક્ટિવિટીનું જે લેઆઉટ ક્લાયન્ટને દેખાઈ રહ્યું છે એ મેઇન થ્રેડ હોય, જેને યુઆઈ થ્રેડ કહે છે. એને શું કહેવાય છે? યુઆઈ થ્રેડ. હવે કોઈ ટાસ્ક આપણે સેકન્ડરી થ્રેડમાં એસિંક ટાસ્ક, અહીંયા જે નામ આપેલું છે એસિંક ટાસ્ક ક્લાસ, એમાં કોઈ કામ શરૂ કરાવી શકીએ, ટાસ્ક શરૂ કરાવી શકીએ, એ આ યુઆઈને ડિસ્ટર્બ નહીં કરે, પણ એની સાથે કમ્યુનિકેટ કરી શકે વારંવાર. સપોઝ કે આપણો યુઆઈ થ્રેડ છે એમાં આપણે કોઈ ન્યૂઝ ડિસ્પ્લે કરી રહ્યા છે, એ ન્યૂઝ ડાઉનલોડ થાય છે ને એ આખું સેકન્ડરી થ્રેડમાં ડાઉનલોડ થાય છે. અમુક ચોક્કસ સમયે એ સેકન્ડરી થ્રેડમાંથી આપણે મેઇન થ્રેડને અપડેશન આપી શકીએ કે ભાઈ અત્યારે આટલું પહોંચ્યું છે, વોટ એવર ડાઉનલોડિંગ કે ન્યૂઝ આપતા હોય. સપોઝ કે અત્યારે આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસના ન્યૂઝ ઓનલાઈન આવતા હોય છે, કોઈ સ્ક્રીન છે એમાં અપડેશન થતું હોય, તો અપડેશનની જે કામગીરી છે એ સેકન્ડરી થ્રેડમાં થતી હોય ડાઉનલોડિંગની. પણ જેવું ડાઉનલોડ થાય અને કોઈ આંકડાઓ પ્રાપ્ત થાય તો એ આંકડાઓ કમ્યુનિકેટ કરવામાં આવે મેઇન થ્રેડ સાથે, અને મેઇન થ્રેડ એટલે કે યુઝર ઇન્ટરફેસ થ્રેડ એ આંકડાઓને બદલી અને અપડેટ કરીને આપણે દર્શાવશે. બીજી વાત કે યુઝર ઇન્ટરફેસ થ્રેડ છે એના જે કમ્પોનન્ટ્સ છે, વ્યૂઝ, ટેક્સ વ્યૂ હોય કે બટન હોય, વોટ એવર, એને એસિંક ટાસ્ક એટલે કે સેકન્ડરી થ્રેડમાંથી ડાયરેક્ટલી એક્સેસ નથી કરી શકાતા, એ અહીંયા યાદ રાખવાની વસ્તુ છે. તો ચલો આપણે ડિસ્કસ કરીએ એસિંક ટાસ્ક ક્લાસ કઈ રીતે એ ઉપયોગી થાય છે. ઇટ ઇઝ અ સ્પેશિયલ ક્લાસ ધેટ એન્કેપ્સ્યુલેટ્સ બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ, બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ માટે જે ખાસ ઉપયોગી થાય છે, એન્ડ ઓલ્સો ઇટ ફેસિલિટેટ્સ, મેં કીધું એમ કે કમ્યુનિકેશન ટુ ધ યુઆઈ થ્રેડ. યુઆઈ થ્રેડ એટલે કે મેઇન થ્રેડ, આપણી સ્ક્રીન કે જે રન થાય છે, જે દેખાઈ રહી છે ક્લાયન્ટને, એ યુઆઈ થ્રેડ સ્વરૂપે હોય છે. Async task is an abstract class which manages background operations which are posted back on the UI thread. એટલે કે બેકગ્રાઉન્ડ માં કામ કરશે અને એનું જે પરિણામ છે એ પાછું કોને આપે છે? મેઇન થ્રેડ એટલે કે UI thread ને આપે છે. It is a very simpler mechanism for asynchronous operations that manually creating threads. તો જે જાવામાં મેં તમને વાત કરી કે આપણે મેન્યુઅલી થ્રેડ્સ ક્રિએટ કરતા, એના કરતા એસિંક ટાસ્ક છે એ થોડું વધારે ઇઝીયર અને સિમ્પલર મેકેનિઝમ છે, કેમ કે એ બધું પોતાની જાતે હેન્ડલ કરે છે. આપણે ખાલી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, ચોક્કસ રીતે આપણે એને ખાલી ઇમ્પ્લિમેન્ટ કે કઈ રીતે એમાં કોડ લખાય, કેમ કે આ ક્લાસ ઇનબિલ્ટ છે તો એની અમુક મેથડ્સ પણ છે કે જે આપણે ઓવરરાઈડ કરશું. ઓકે, creating async task. We can create a subclass of async task and override its methods. એની અમુક મેથડ્સ છે કે જે આપણે ઓવરરાઈડ કરી શકીએ, કરવી પડે. ઓન પ્રી એક્ઝિક્યુટ, ઓન પોસ્ટ એક્ઝિક્યુટ, ડુઇન બેકગ્રાઉન્ડ, પબ્લિશ પ્રોગ્રેસ, ઓન કેન્સલ્ડ અને ઓન પ્રોગ્રેસ અપડેટ.
આ સાતે મેથડ્સ સોરી આ છ મેથડ્સ છે એસિંક ટાસ્ક ક્લાસની કે જે આપણે ઓવરરાઇડ કરી શકીએ અને એમાંથી આપણે આપણું જે કાર્ય છે એ કરી શકીએ. દરેક મેથડનો અલગ અલગ ટાસ્ક છે, આ દરેક મેથડ છે અલગ અલગ હેતુ માટે વપરાય છે. સી ઓન પ્રી એક્ઝિક્યુટ મેથડ રન્સ ઓન યુઆઈ થ્રેડ. હવે આ જે એસિંક ટાસ્ક છે એ કામ કરશે સેકન્ડરી થ્રેડમાં, યુઆઈ થ્રેડ અલગ છે. હવે પ્રી એક્ઝિક્યુટ મેથડ એની એવી છે, પ્રી એક્ઝિક્યુટ એટલે કે સેકન્ડરી થ્રેડ એનું પોતાનું કામ શરૂ કરે એ પહેલા કંઈક રન કરવું હોય આપણે મેઇન થ્રેડ ઉપર સ્ક્રીન ઉપર, તો એ આપણે ક્યાં લખી શકીએ, ઓન પ્રી એક્ઝિક્યુટમાં. એ ઓન પ્રી એક્ઝિક્યુટ છે, મેઇન થ્રેડ ઉપર રન થશે એટલે એ વ્યૂના કમ્પોનન્ટ્સને પણ એક્સેસ કરી શકે. ડુ ઇન બેકગ્રાઉન્ડ, ખરેખર જે કાર્ય કરવાનું છે બેકગ્રાઉન્ડમાં એ ટાસ્કને ક્યાં લખવાનું છે આપણે, ડુ ઇન બેકગ્રાઉન્ડમાં. પબ્લિશ પ્રોગ્રેસ, વારંવાર કાર્ય ચાલુ છે, ડુ ઇન બેકગ્રાઉન્ડ ચાલુ છે, એમાંથી વખતો વખત જે અપડેશન આપવાનું થાય એ અપડેશનની માહિતી કોને આપ્યા આપણે, યુઆઈ થ્રેડને, એ પહોંચાડવા માટે પબ્લિશ પ્રોગ્રેસ, પ્રોગ્રેસને પબ્લિશ કરવું એટલે આ મેથડ કમ્યુનિકેટ કરશે યુઆઈ થ્રેડ સાથે અને ત્યાં કોઈ એવું મેકેનિઝમ હશે કે જેના દ્વારા આપણે આ પ્રોગ્રેસ મળશે. વેન ધ બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ ફિનિશિસ ધ ઓન પોસ્ટ એક્ઝિક્યુટ્સ રન ઓન ધી યુઆઈ થ્રેડ. જ્યારે બેકગ્રાઉન્ડ પ્રોસેસ પૂરી થઈ જશે તો અંતમાં ઓન પોસ્ટ એક્ઝિક્યુટ મેથડ કોલ થશે અને એ પણ કોના ઉપર રન થશે, યુઆઈ થ્રેડ ઉપર, ફાઇનલ અપડેશન આપવા માટે. ઓન કેન્સલ્ડ ઇટ રન્સ વેન ધ બેકગ્રાઉન્ડ પ્રોસેસ ઇઝ કેન્સલ ફ્રોમ ધી યુઆઈ થ્રેડ મેન્યુઅલ. ઓન કેન્સલ્ડ મેથડ કોલ થશે ક્યારે, કે જ્યારે યુઆઈ થ્રેડમાંથી આ બેકગ્રાઉન્ડમાં જે ટાસ્ક રન થઈ રહ્યો છે એને સ્ટોપ કરવામાં આવે. ઓન પ્રોગ્રેસ અપડેટ, જ્યારે જ્યારે પ્રોગ્રેસ અપડેટ થશે એટલે કે પબ્લિશ પ્રોગ્રેસ કરશું, હમણાં આગલા પેજમાં જોયું આપણે પબ્લિશ પ્રોગ્રેસ, જ્યારે જ્યારે પબ્લિશ પ્રોગ્રેસ કરશું ઇટ મીન્સ પ્રોગ્રેસ અપડેટ થયો છે, ત્યારે આ મેથડ કોલ થશે ઓન પ્રોગ્રેસ અપડેટ. એક નાનકડું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા, યુ કેન સી પ્રાઇવેટ ક્લાસ ડાઉનલોડ ફાઇલ ટાસ્ક. ક્લાસનું નામ શું આપ્યું, ડાઉનલોડ ફાઇલ્સ ટાસ્ક, ડાઉનલોડ કરવા માટેનો ક્લાસ છે, એક્સટેન્ડ કરે છે એસિંક ટાસ્કને. હવે એમાં જો ત્રણ આર્ગ્યુમેન્ટ અહીંયા પાસ કરી છે ડેટા ટાઈપ, કેમ કે આ ક્લાસ જે છે કેવો છે, ટેમ્પલેટ છે, જેનરિક ક્લાસ છે. એમાં ત્રણ વસ્તુ આપી છે, URL, ઇન્ટીજર અને લોંગ, કે જે આમાં ઉપયોગમાં આવશે ક્લાસની અંદર. સી પ્રોટેક્ટેડ લોંગ, ડુ ઇન બેકગ્રાઉન્ડ, ડુ ઇન બેકગ્રાઉન્ડ મેથડ ઓવરરાઇડ કરી છે. એમાં જે આર્ગ્યુમેન્ટ પાસ થઈ છે એ URL, એટલે કે આ એસિંક ટાસ્ક ક્લાસને જે કાર્ય કરવાનું છે એ કોના ઉપર કરવાનું છે, URLs ઉપર. એટલે અહીંયા પહેલી આર્ગ્યુમેન્ટ શું પાસ કરી છે, URL. એ URL ક્યાં આવશે, અહીંયા. એટલે પહેલી ટાઈપ છે અહીંયા જેનરિક ટાઈપ, એ કોના માટે છે, ડુ ઇન બેકગ્રાઉન્ડ માટે. હવે અહીંયા અંદર જે કોડ લખેલો છે આખો કોડ શું છે, કે જેટલા URL પાસ થયા છે એ બધા URLને ડાઉનલોડ કરવાના છે, એવો આ કોડ છે. તો અહીંયા વોટ એવર કોડ, જે પણ કોડ આપણો લખ્યો હશે, કે એ કોડ શું કરશે, એ બેકગ્રાઉન્ડમાં ફાઇલ્સ જે URLs બધા લખ્યા છે એ ફાઇલ્સને ડાઉનલોડ કરશે અને કંઈક કેલ્ક્યુલેશન કરશે. પ્રોટેક્ટેડ વોઇડ ઓન પ્રોગ્રેસ અપડેટ. હવે જો ઓન પ્રોગ્રેસ અપડેટમાં જે આર્ગ્યુમેન્ટ છે એ કેવી છે, ઇન્ટીજર, એટલે વખતો વખત જે પ્રોગ્રેસ અપડેટ થાય છે અહીંયા કંઈક એવું કેલ્ક્યુલેશન કર્યું ને કે જે ઇન્ટીજર હતું, તમે લોકો જોયું હોય તો બરાબર, એટલે ટોટલ સાઇઝ, ટોટલ કાઉન્ટ. ઓકે, તો એ જે રિઝલ્ટ છે જે આપણે પહેલું કરી કમ્યુનિકેટ કરીએ છીએ એ કેવા ટાઈપનું છે, ઇન્ટીજર ટાઈપનું. એટલા માટે જ અહીંયા સેકન્ડ આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર લખી છે અને એવી જ રીતે અહીંયા જે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે એ પણ કેવી છે, પ્રોગ્રેસની, ઇન્ટીજર. અને અંતમાં ઓન પોસ્ટ એક્ઝિક્યુટ, ઓન પેસ્ટ પોસ્ટ એક્ઝિક્યુટમાં જે રિઝલ્ટ છેલ્લે આપણે આપીએ છીએ કેવું છે, લોંગ. એટલે કેટલા પ્રકારના ડેટા થયા, ઇન્ટીજર, લોંગ અને એક બીજું ક્યુ, URL. એટલા માટે અહીંયા આપણે ત્રણ ટાઈપ મેન્શન કરવી પડે, કે ભાઈ ડુ ઇન બેકગ્રાઉન્ડમાં જે આર્ગ્યુમેન્ટ પાસ થશે કેવી હશે, પ્રોગ્રેસ પબ્લિશ કરીએ ત્યારે જે હશે એ કેવા પ્રકારનો ડેટા હશે, અને અંતમાં જ્યારે ફિનિશ કરીએ ત્યારે ડેટા કેવા.